નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં ને આપણે હમણાં જ ગરમીની ઋતુ પૂરી કરી અને હવે ધીમે ધીમે ચોમાસાની ઋતુ તરફ આગળ વધી રહ્યા છીએ અને વેકેશન પૂર્ણ કરી અને ધીમે ધીમે અભ્યાસક્રમ તરફ પણ વળી રહ્યા છીએ આપણે હવે ધોરણ ચારના ગુજરાતી વિષયમાં આપણે ઠંડી નામના કાવ્ય સાથે આપણે મળી રહ્યા છીએ ખૂબ સરસ મજાનું કાવ્ય છે માણવાનું પણ ગમશે વાંચવાનું પણ ગમશે અને સાંભળવાનું પણ ગમશે તો આપણે જોઈએ કાવ્ય ઠંડી ને મિત્રો કેટલું સરસ મજાનું કાવ્ય છે ઠંડીની ઋતુ અને ફ્રીજની વાત કૃષ્ણ કૃષ્ણદવે સરસ મજાની વાત કરી છે એને હજુ પણ આપણે એક સરસ રીતે વાંચીએ કાવ્ય ગાવું સાંભળવું અને સાથે વાંચવું એટલે કે પઠન કરવું એ પણ એક મજા છે આપણે કાવ્યનું પઠન કરીએ પછી આગળ જોઈએ જુઓ મિત્રો કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી કહે ટમેટું મને ફ્રિજમાં બહુ લાગે છે ઠંડી દૂધી માસી દૂધી માસી જટ પહેરાવો બંડી કહે ટમેટું મને ફ્રિજમાં બહુ લાગે છે ઠંડી દૂધી માસી દૂધી માસી ઝટ પહેરાવો બંડી આના કરતાં હતા ડાળ પર રમતા અડકો દડકો આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડગો મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડગો અહીં બસ તો છે ઠંડી ઠંડી અહીં બસ તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ અહીં બસ તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ કોણે ફ્રીજ બનાવ્યું કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હુંફનું નામ ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી મૂળાભાઈએ ટમેટાને ટપાકટપલી મારી મૂળાભાઈએ ટમેટાને ટપાકટપલી મારી દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર ત્યાં નાના બે કિરણો આવ્યા ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો કહે ટમેટા રાજા પહેરો કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો કહે ટમેટું મને ફ્રિજમાં બહુ લાગે છે ઠંડી દૂધી માસી દૂધી માસી ઝટ પહેરાવો બંડી જોઈને મિત્રો કેટલું સરસ મજાનું કાવ્ય છે એક નાનકડું ફ્રિજ ફ્રિજમાં ટમેટું દૂધી નાની નાની શાકભાજી સરસ મજાની શાકભાજી ગોઠવેલી છે અને એની એક સરસ મજાની વાત આપણી આગળ કવિ શ્રી કૃષ્ણ દવેએ મૂકી છે તમને દૂધી ટમેટાં આ બધી જે શાકભાજી છે એ કેટલી રંગીન શાકભાજી હોય છે એના રંગ પણ કેટલા મોહી લે તેવા હોય છે તે આપણે જોઈએ મિત્રો એકમ બે ઠંડી અને કાવ્યના કવિ છે શ્રી કૃષ્ણ દવે જો મિત્રો સ્ક્રીન ઉપર સરસ મજાનું ફ્રીઝનું એક ચિત્ર છે તમે ધ્યાનથી જોજો એમાં શાકભાજી કેવી સરસ મજાની ગોઠવેલી છે અને દરેક શાકભાજી જાણે કે પોતાને ઠંડી લાગતી હોય એમ અંદર પોતપોતાની રીતે કોઈક પ્રતિક્રિયા બતાવી રહી છે જો ક્યાંક મૂળાભાઈ છે તો ક્યાંક ટમેટાભાઈ છે ક્યાંક માસી પણ છે જો અને રીંગણ પણ છે કદાચ ઠંડીથી ઠૂંઠવાતા હોય તેવું લાગે છે બરાબર ને મિત્રો જો ધ્યાનથી જોજો આપણું કાવ્ય પણ એ જ કહે છે કહે ટામેટું બરાબર છે ને આપણા કાવ્યનું મુખ્ય પાત્ર છે ટમેટું અને ટમેટું આગળ હવે શું કરે છે એ આપણે આગળ જોતા જઈએ ધ્યાનથી જોજો મિત્ર બાજુમાં શાનું ચિત્ર છે હા બરાબર બાજુમાં છે ફ્રીજ અને બીજી બાજુ સામેની બાજુ છે ટમેટા જો પહેલી લાઈન આપણે વાંચીએ કહે ટમેટું મને ફ્રિજમાં બહુ લાગે ઠંડી ફ્રિજમાં કેવું હોય મિત્રો ફ્રિજમાં બહુ ઠંડી ઠંડી હોય ફ્રિજમાં બરફ પણ બને અને પાણી પણ ઠંડુ થાય અને આપણી શાકભાજી અને બીજી જે વસ્તુ જે દૂધ જેવી વસ્તુ જે છે જે ઝડપથી બગડી જતી હોય એને આપણે ફ્રિજમાં મૂકીએ છીએ ત્યારે એ બગડતી નથી આગળ જોઈએ આપણે દૂધી માસી દૂધી માસી ઝટ પહેરાવો બંડી જો અહીંયા બાજુમાં દૂધીનું ચિત્ર આપેલું છે બંને ચિત્રો ધ્યાનથી જોજો ટમેટાબાઈ જે છે એ પોતે ફ્રિજની અંદર ઠંડીથી થથરી રહ્યા છે અને એમને કપડાં પહેરવાની જરૂર પડી છે પણ અંદર તો કપડાં પહેરનાર કોઈ છે નહીં બધા પણ ઠરે છે શું આગળ જોઈએ આપણે આના કરતા હતા ડાળપડ રમતા અડકો દડકો ટમેટું દૂધી અને બીજી શાકભાજી બધાએ અંદર અંદર વાત કરે છે કે ફ્રીજની અંદર તો બહુ ઠંડી લાગે છે એના કરતાં તો પહેલાં સારું હતું કે આપણે દાળ પર અડકો દડકો રમતા હતા જોયું ને મિત્રો બહારનું જે તાપમાન છે એ દરેક શાકભાજી અને પોતાને બીજા જે ફળો છે બધાને માફક આવે છે પણ ફ્રીજના તાપમાનમાં ઠંડી લાગે છે જો આગળ જોઈએ આપણે આના કરતાં હતા ડાળ પર રમતા અડકો દડકો બાળકો તમને ખબર હશે આપણે એક રમત આવે છે અડકો દડકો જો નીચે ચિત્રમાં પણ બતાવ્યું છે છે ને જો ત્રણ ચાર મિત્રો પોતાના હાથના આંગણા મૂકી અને રમત રમી રહ્યા છે અને બીજા એક ચિત્રમાં જાણે બાળકો રમવા માટે જતા હોય તેવું છે કે ફ્રીજની અંદર ઠંડીમાં થથરવું એના કરતાં તો બાર પર અડકો દડકો રમવું સારું અને શું કહે છે આગળ કે બહાર ડાળ ઉપર રમતા હતા આપણે ત્યારે મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો એટલે કે બહાર આખી રાત જ્યારે પૂર્ણ થાય અને સવારનો સૂરજ ઉગે ત્યારે એ તડકો આ ટમેટું અને બીજા જે ફળો છે શાકભાજી છે બધાને મીઠો લાગતો પણ અહીં ફ્રીજમાં શું થાય છે અહીં ફ્રીજમાં તો ઠંડીથી કાપી જવાય છે જો શું કહે છે અહીં બસ તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ શું કહે છે અહીં બસ તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ જો ધ્યાનથી જોજો ચિત્ર મિત્રો આજુબાજુ બરફ છે એક નાનકડું ઘર છે અને એકદમ ઠંડીની ઋતુ હોય એવું ચિત્ર છે તો ફ્રીજમાં પણ ટમેટું અને દૂધી આ બધાને પણ આવી જ હાલત છે તેઓ પણ ઠંડીથી કાપી રહ્યા છે જુઓ મિત્રો અંદર જે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે એ લોકો શું કહે છે કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ હૂંફ એટલે કે ગરમી આપણે શિયાળામાં સ્વેટર અને એવા કપડાં પહેરીએ છીએ ત્યારે આપણને ઠંડીથી રક્ષણ મળે છે જુઓ નીચે ચિત્રમાં પણ જે વ્યક્તિ છે એને ટોપી સ્વેટર મોજા બધું પહેર્યું છે ને પણ તેમ છતાંય ઠંડીથી થથરી રહ્યો છે તો ફ્રીજમાં પણ આવું છે કે કોણે આવું ફ્રીજ બનાવ્યું કે ખૂબ ઠંડી લાગે છે હે ને કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી અહીં એક શબ્દ આપને ઘારી મિત્રો તમે મીઠાઈ ખાધી છે ને હા તો ઘારી પણ એક મીઠાઈનું નામ છે આગળ ચિત્રમાં આપણે ઘારીનું પણ ચિત્ર જોઈશું જેથી તમને અંદાજ આવે કે ઘારી નામની મીઠાઈ આવી હોય છે જો આપણે જોઈએ આ એક મીઠાઈ છે જેનું નામ છે ઘારી ફ્રીજનો જેવો દરવાજો ખુલે છે તેવું ફ્રીજમાંથી કોઈક ઘારી નામની મીઠાઈ લેવા માટે હાથ લંબાવે છે ત્યાં તો શું થાય છે મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી જોયું મિત્રો અંદર ટમેટું રીંગણ દૂધી આ બધા મિત્રો અંદર અંદર મિત્રતા કેળવી અને વાતો કરી રહ્યા છે પણ ટમેટા ભાઈને બહુ ઠંડી લાગે છે તો દૂધી માસી પાસે વિનંતી કરી રહ્યા છે કે મને કંઈક કપડાં અથવા તો ગરમ કપડાં એવા પહેરાવો કે જેથી હું ઠંડીથી રક્ષણ મેળવી શકું પણ અંદર તો બીજા જે દૂધી છે મૂળો છે રીંગણ છે તેઓ પોતપોતાની રીતે રક્ષણ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે પણ જેવો ફ્રીજનો દરવાજો ખુલે છે તેવા મૂળાબાઈ શું કરે છે મૂળાબાઈએ તરત જ ટમેટાને ધીમેરીને ટપલી મારી હવે જોઈએ આગળ શું થાય છે જેવી મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી તો શું થયું દડ દડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર જુઓ ફરીથી વાંચીએ દડ દડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર ટમેટું કેમ દળદડ કરવા માંડ્યું કારણ કે ટમેટું પોતે ગોળ હોય અને બીજું મૂળાભાઈએ એમને ટપલી મારી છે જેથી પોતે દળધડ કરતા બહાર નીકળી ગયા હવે ટમેટા ભાઈ શું કરશે ચાલો જોઈએ જુઓ જેવા ફ્રીજની બહાર ટમેટા ભાઈ નીકળ્યા એવા પહેલાં તો ઠંડીથી થરથર કાંપતા હતા પણ હવે બહાર આવશે પછી શું થશે હવે જેવું ટમેટું બહાર નીકળ્યું એવું એણે શું જોયું બહાર બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર કેમ ખુશ થઈ ગયા ટમેટાભાઈ કારણ કે ફ્રીજની અંદર તો માત્ર ને માત્ર ઠંડી જ હતી અને જેવા ટમેટાભાઈ ફ્રીજમાંથી બહાર નીકળ્યા એવું સામે જ ઘરની એક બારી હતી અને બારીમાંથી સૂરજના કિરણો પણ અંદર આવી રહ્યા હતા અને કિરણો જોયા જેવો તડકો અનુભવ્યો એવા ટમેટાભાઈ તો રાજી રાજી થઈ ગયા ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો આપણે નાનું એક ચિત્ર જોઈએ સામે સૂરજ દેખાય છે અને એના કિરણો ફેલાઈ રહ્યા છે અને વચ્ચે એક સડક દેખાઈ રહી છે સડક એટલે કે રસ્તો માર્ગ ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો સડક એટલે કે રસ્તો કિરણ જે છે એ રસ્તો પાર કરી અને બારીમાંથી અંદર આવી રહ્યા છે અને ટમેટાભાઈ પોતે આ ટામે કિરણો જે છે કિરણોને જોઈ પોતે ખુશી અનુભવી રહ્યા છે આગળ જોઈએ જો ધ્યાનથી ચિત્ર જોજો મિત્ર હમણાં ફ્રીજમાંથી બહાર આવ્યા ત્યારે ટમેટાભાઈનો મુખ પર કેવો ભાવ હતો અને અત્યારે કેવો ભાવ છે બંને ભાવમાં ફરક છે ને કારણ કે જેવા ફ્રીજમાંથી બહાર આવ્યા ત્યારે ઠંડીથી થર થર કાપતા હતા અને અત્યારે અત્યારે એમનું તાપમાન ધીમે ધીમે સમાન થઈ ગયું છે એટલે કે બહારના વાતાવરણને અનુકૂળ થયું છે કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો જોયું ને મિત્રો કેવી મજા આવી ટમેટું દૂધી મૂળો રીંગણ કેટલી બધી શાકભાજી અને ફ્રીજની અંદર ઠંડી અનુભવી રહ્યા છે પણ ટમેટાભાઈને તો કંઈક નવું કરવું છે અને જેવા કોઈએ ફ્રીજનો દરવાજો ખોલ્યો મીઠાઈ લેવા માટે એ વખતે મૂળાભાઈએ જરાક મસ્તી કરી લીધી અને ટમેટાભાઈને નાનકડી ટપલી મારી દીધી તો ટમેટાભાઈ તો દડ દડ કરતાં બહાર આવી ગયા અને બહાર આવી ગયા ફ્રીજ તો બંધ થઈ ગયું પણ ટમેટાભાઈને મજા પડી ગઈ શું મજા પડી મિત્રો મજા એ પડી કે એમને બારીમાંથી સૂરજના કિરણો જોવા મળ્યા અને એ કિરણોથી પોતાની ઠંડી દૂર થઈ ગઈ જ્યારે ફ્રીજની અંદર બીજા જે ફળ જે છે બીજી જે શાકભાજી જે છે એ પોતે હજુ ઠંડી અનુભવે છે પણ આ ઠંડીથી ટમેટાભાઈ બહાર આવી ગયા છે જોયું ને મિત્રો કેટલું સરસ મજાનું કાવ્ય છે નાના નાના શાકભાજી ફળો બધાએ ઠંડી અનુભવી રહ્યા છે ત્યારે ટમેટાભાઈ બહાર આવી ગયા છે અને પર આપણે હવે કેટલાક પ્રશ્નો થોડીક થોડીક વાતો કરી અને આપણે કાવ્યને આગળ લઈએ ચાલો જોઈએ તમારા સ્ક્રીન ઉપર એક સૂચના લખેલી આવે છે નીચેના દરેક શબ્દના બે બે વાક્ય લખો હું સૂચના ફરીથી વાંચું છું નીચેના દરેક શબ્દના બે બે વાક્ય લખો હવે આપણે શબ્દ બતાવીએ છીએ એ શબ્દ ઉપરથી આપણે બે બે વાક્યો બનાવવાના છે તમારે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવાનું છે ત્યાં જગ્યા આપી હશે અને સાથે તમારી નોંધપોથી અને નાનકડી પેન પણ જોડી રાખવાની જેથી આપણે જે પાઠ્યપુસ્તકમાં ના લખી શકીએ એ આપણા નોંધપોથીમાં લખી શકીએ સુંદર અક્ષર લખવાનું જેથી છેંકછાંક ના થાય અને ઉતાવળ ન કરતા ચાલો જોઈએ પહેલો શબ્દ છે ફ્રીજ ફ્રીજ શબ્દ આપણા કાવ્યમાં આવ્યો છે અને ફ્રીજ શબ્દ ઉપરથી આપણે બે વાક્યો બનાવવાના છે અહીં તમને બંને વાક્યો બનાવીને આપ્યા છે પણ આગળ બીજા કેટલાક શબ્દો આવશે એમાં તમારે પણ થોડીક મહેનત કરવી પડશે અહીં બે વાક્યો જે આપ્યા છે એ હું તમારી સામે વાંચું છું જો પ્રથમ વાક્ય છે ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે જેમાં ફ્રીજ શબ્દ આવી ગયો બીજું વાક્ય છે ફ્રીજ રસોડામાં હોય છે આપણે ઉપર જે શબ્દ આપ્યો છે એ શબ્દ આપણા વાક્યમાં આવે એવી રીતે આપણું વાક્ય બનાવવાનું છે જો અહીંયા જે બે વાક્યો બનાવે છે બંનેમાં ફ્રીજ શબ્દ આવે છે આગળના જે બીજા શબ્દો આવે એમાં પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે જે શબ્દ આપ્યો છે એ શબ્દ આપણા વાક્યમાં આવવો જોઈએ બીજો શબ્દ છે વાસી વાસી એટલે કે ગઈકાલનું અથવા એનાથી આગળનો ખોરાક જેને આપણે બગડી ગયેલો ખોરાક પણ કહીએ છીએ પહેલો શબ્દ જોયો આપણે ફ્રીજ ફ્રીજ શબ્દ આવે એવી રીતે આપણે બે વાક્યો બનાવે હવે બીજો શબ્દ છે વાસી વાસી શબ્દ વિશે હું તમને વાક્ય આપું એ પહેલાં તમે થોડુંક વિચારો થોડોક સમય છે તમારી પાસે પછી આપણે એના વિશે વાક્ય લખીએ છીએ વાસી શબ્દ આવવો જોઈએ તમારા વાક્યમાં ચાલો જોઈએ વાસી ખોરાક ન ખવાય પહેલું વાક્ય છે વાસી ખોરાક ન ખવાય બીજું વાક્ય છે વાસી ખાવાથી બીમાર થવાય વાસી એટલે કે ગઈકાલનું અથવા તો એના આગળનું ફરીથી વાક્ય વાંચીએ વાસી ખોરાક ન ખવાય વાસી ખાવાથી બીમાર થવાય બરાબર છે મિત્રો તમારી નોંધપોથીમાં અથવા તો પાઠ્યપુસ્તકમાં વાક્ય લખી લેજો વાસી ખોરાક ન ખવાય અને વાસી ખાવાથી બીમાર થવાય જે વાક્ય છે એ તમારી ટીવીના સ્ક્રીન ઉપર આવે ત્યારે થોડીક વાર રાખીશું આપણે તમે જોડે જોડે લખતા જજો બરાબર છે આગળનો શબ્દ છે ઠંડી આ શબ્દ પણ આપણા કાવ્યમાં આવી ગયો છે અને કાવ્યનું શીર્ષક જ ઠંડી છે બરાબર ને તમને ઠંડી લાગે છે ને મિત્રો તો ઠંડી શબ્દ આવે એવા બે વાક્યો બનાવવાના છે તો વિચારવાનું ચાલુ કરી દો બે વાક્યો બનાવો અને તમારી નોંધપોથીમાં ઉતારો થોડીક સેકન્ડ પછી આપણે તમને એ વાક્ય બતાવીએ છીએ ત્યાં સુધી તમે જાતે લખવાનો મહાવરો કરો ચાલો જોઈએ વાક્ય શિયાળામાં ઠંડી લાગે છે તમને લાગે છે ને મિત્રો શિયાળામાં ઠંડી લાગે છે એટલે કે ઠંડી શબ્દ આમાં આવ્યો તમે પણ વાક્ય બનાવો ત્યારે એ ખાસ ધ્યાન રાખજો કે આપણા જે વાક્યો છે એમાં ઉપરનો શબ્દ આવવો જોઈએ એ શબ્દ આવે એવી રીતે વાક્ય બનાવવાનું છે હવે બીજું વાક્ય જે છે એ બીજું વાક્ય તમારા માટે બાકી રાખવામાં આવ્યું છે એ વાક્ય તમારે જાતે બનાવવાનું છે અને આ વાક્ય બનાવીને તમારે તમારા મમ્મી પપ્પા દાદા દાદી એમને તમારે આ વાક્ય બતાવવાનું છે અને એમની પાસે પૂછવાનું પણ છે કે મેં આ વાક્ય બનાવ્યું એ બરાબર છે એમાં કંઈ ભૂલ છે જો ભૂલ હોય તો પછી આપણે સુધારી લેવાની અને બીજું પણ વાક્ય બનાવી શકીએ છીએ અહીં આપણે માત્ર બે બે વાક્યો આપ્યા છે તમે ધારો તો આના ઉપર બે ચાર પાંચ કે છ વાક્ય પણ આપણે બનાવી શકીએ છીએ જેટલો વધુ મહાવરો કરશો એટલા વધુ વાક્યો તમને જડશે બાળ મિત્રો આપણે સરસ મજાનું એક કાવ્ય જોયું ઠંડી અને ઠંડીના ચિત્રો પણ જોયા તો આપણે જોઈએ કાવ્ય ઠંડી અને સાથે સાથે કેટલાક શબ્દો ઉપરથી વાક્ય બનાવવાનું પણ શીખ્યા આપણે કાવ્યને સરસ મજાના રાગમાં ગાયું એની પછી કાવ્યનું પઠન પણ કર્યું આપે પણ જ્યારે આ પાઠ પૂરો થાય છે ત્યારે આપણે ધ્યાનથી એ કાવ્યનું વાંચન કરવાનું છે અને જોવાનું છે કે કયો શબ્દ અઘરો પડે છે કયો શબ્દ વારંવાર આવે છે કયો શબ્દ પ્રાસવાળો મળે છે એ બધું ધ્યાનથી વાંચવાનું છે હજુ આપણે આવતા આંકમાં મળીશું ત્યારે આ વાત કરીને પાછી નવી વાત પણ કરવાની છે હજુ એટલે કાવ્ય ભૂલી ના જતા અને બીજું એક ગૃહકાર્ય પણ તમને આપતો જાઉં છું શું ગૃહકાર્ય જે આપણે શબ્દો ઉપરથી વાક્યો બનાવ્યા છે તેમાં આપણે તમને સ્ક્રીન ઉપર માત્ર બે બે વાક્યો બતાવ્યા છે અને તમારું ગૃહકાર્ય શું છે તમારે બે વાક્યો નહીં તમારે પાંચ પાંચ વાક્યો બનાવવાના અને તમારી નોંધપોથીમાં લખવાના સરસ અક્ષરે લખાઈ જાય પછી એ વાક્યોને આપણે તમારા માતા પિતા દાદા દાદી કે મોટા ભાઈ બહેન હોય તેમને બતાવવાના છે અને ભૂલ રહિત હોય તેવું ધ્યાન રાખવાનું છે જો ભૂલ પડે તો પાછું પૂછીને આપણે સુધારી લેવાની બરાબર છે ને તો બીજું આવતા અંકે આવજો